નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ. અત્યારે એ જાણવું છે કે દિવસ દરમિયાન હવામાન વિભાગે જે આગાહી કરી હતી એમાં કઈ કઈ જગ્યા પર કેટલો વરસાદ નોંધાયો છે અને આગામી 24 કલાકની અંદર કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે અને એ પણ ભારેથી અતિભારે વરસાદ હોઈ શકે છે કે પછી હળવો વરસાદ હોઈ શકે છે. આપણે જોયું જે રીતે નવસારીની અંદર ચોમાસું અટવાયું હતું એ હવે ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો અને એ પછી સીધો જ વરસાદ છે તે સૌરાષ્ટ્રમાં પણ પડવા લાગ્યો છે. અને હવામાન વિભાગે એવા ઘણા બધા જે વિસ્તાર છે તેમને રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણના ઘણા બધા વિસ્તાર કે જેમને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહેલા એ સમજીએ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રની અંદર એવા કેટલા વિસ્તાર છે કે જેમને રેડ એલર્ટ તરીકે જાહેર કર્યા છે. સૌપ્રથમ તો દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે એ જગ્યા પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ જામનગર એટલે કે સૌરાષ્ટ્રના બે વિસ્તાર કહી શકાય કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ સાથે જે ત્યાં દરિયાનો વિસ્તાર છે તે જગ્યા પર દીવની અંદર પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે એ વાત કરવી છે કે રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં તો આપવામાં આવ્યું છે, પણ હવે એ જાણવું છે કે દક્ષિણની અંદર કયો એવો ભાગ છે કે જ્યાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે વિસ્તારને, એ છે વલસાડ અને બીજું છે દાદરા નગર હવેલી. જે પાંચ વિસ્તારનો જે સમાવેશ થાય છે એમને રેડ એલર્ટ તરીકે હવામાન વિભાગે ઘોષિત કર્યા છે અને આ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે. હવે એ જાણીએ કે ભારેથી મધ્યમ વરસાદ કઈ પણ જગ્યા પર પડવાનો છે અને એમાં હવામાન વિભાગે કઈ કઈ જગ્યાને ઓરેન્જ એલર્ટ તરીકે ઘોષિત કર્યા છે. એટલે કે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર છે અને એમની સાથે દક્ષિણના પણ ઘણા એવા વિસ્તાર છે, ઘણા જિલ્લા છે જેમને ઓરેન્જ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર તો કે જૂનાગઢ છે, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, જે આ ચાર વિસ્તાર સૌરાષ્ટ્રના છે કે તેમની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ જગ્યા પર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને એમની જ સાથે દક્ષિણના બી ઘણા એવા ભાગ છે, ઘણા એવા જિલ્લા છે કે જેમની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતનો સમાવેશ થાય છે, તાપીનો સમાવેશ થાય છે, નવસારીનો સમાવેશ થાય છે અને ડાંગનો સમાવેશ થાય છે. એટલે કે મોસ્ટ ઓફલી દ્વારકા અને દક્ષિણના જે ભાગ છે એમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આપણે ઉપર જોઈએ કે ઓરેન્જ એલર્ટ એટલે કે જે આ મધ્યમથી હળવો વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં અરવલ્લી અને મહીસાગર જે આ બે જિલ્લા છે એ જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જગ્યા પર વરસાદ પડવાનો છે, પરંતુ મધ્યમથી ભારે વરસાદ નહીં પણ હળવો વરસાદ પડવાનો છે. હવે એ જાણીશું કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ છેલ્લા 24 કલાકની અંદર કઈ જગ્યા પર સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સૌથી પહેલાં આપણે વાત કરવી છે જામનગરની, કે જામનગરનો જે લાલપુર તાલુકો છે એમાં સૌથી વધારે કેટલો વરસાદ પડ્યો છે. જામનગરની અંદર લાલપુર તાલુકામાં 65 મિલીમીટર, એટલે કે છેલ્લા 24 કલાકની અંદર 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ સુરતના ઓલપાડની અંદર 47 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 42 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને આ સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડની વાત કરીએ તો ત્યાં 36 મિલીમીટર વરસાદ નોંધાયો છે. કે ધીમે ધીમે જે આંકડો છે તે ઓછો થતો જાય છે. સૌથી વધારે અત્યારે વાત કરવાની છે જામનગરના લાલપુર તાલુકાની, કે જ્યાં 65 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને હવે એ જાણવું છે કે ભાવનગરના ઉમરાળા એટલે કે જ્યાં હવે જે 16 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે તેવા વિસ્તારની વાત કરીએ, ભાવનગરનો ઉમરાળા છે. આ સાથે જે છોટાઉદેપુરનું બોડેલી તાલુકો છે તેમાં પણ હવે 14 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી અત્યારે વાત કરીએ અમરેલીની, અમરેલીના લાઠીમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ એ અમરેલી છે કે જ્યાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી વરસાદની, એટલે કે 11 જૂને જે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું હતું એમાં સૌથી પહેલાં અમરેલી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. હવે એ જાણવું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં ગુજરાતની અંદર એવા કયા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતા આજના દિવસ દરમિયાન હવામાન વિભાગે કરી છે. સૌથી પહેલાં મોટાભાગના એ વિસ્તારો જોઈ લે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમની અંદર આખો સૌરાષ્ટ્રનો સમાવેશ થઈ જાય છે, એટલે કે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ, આટલા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ જગ્યા પર હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અને એ મુજબ અત્યારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી પણ રહ્યો છે. અને આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા
અને છોટાઉદેપુર આટલા જે વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે એ જોઈએ કે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ કઈ કઈ જગ્યા પર પડવાનો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો પડી રહ્યો છે પણ એમની સાથે બીજી એવા પણ ઘણા વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ, આ ઉત્તર અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને હવે બાકી છે કચ્છ. કચ્છમાં પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, એટલે કે નવસારીની અંદર જે ચોમાસું અટવાયું હતું એ ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે અને જે દક્ષિણનો જે આખો પટ્ટો છે તેમને કવર કરી રહ્યો છે અને એ સાથે જ સીધું જે ચોમાસું છે તે સૌરાષ્ટ્રની અંદર પણ પ્રવેશી ગયું છે, એટલે કે સૌરાષ્ટ્રના બધા જ જે વિસ્તારો જિલ્લાઓ છે તેમને કવર કરી લીધો છે. અને આ સાથે જ હવામાન વૈજ્ઞાનિક રામાસર યાદવ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સર, ફોરકાસ્ટ ક્યાં રહેગા? आज के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है उसमें हम बात करेंगे एक्सट्रीमली हैवी रेनफॉल की. तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जो गुजरात रीजन में दी गई है वो डिस्ट्रिक्ट है वलसाड, दमन और दादरा नगर हवेली में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी गई है. साथ में रेड कलर की वार्निंग है और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी और तापी इनमें वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है ऑरेंज अलर्ट के साथ. और जो अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच इनमें आज के लिए हैवी रेनफॉल की वार्निंग है येलो अलर्ट के साथ. और बाकी जो डिस्ट्रिक्ट बचे हुए हैं गुजरात रीजन के लिए वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और डेटों की बात करेंगे तो डेटों के लिए गुजरात रीजन के वेरी हैवी बनासकांठा, सूरत, डांग वेरी हैवी डे टू के लिए वेरी हैवी बनासकांठा के लिए दिया गया है. और जो हैवी रेनफॉल की वार्निंग है वो है साबरकांठा, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, बरसाठ, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए हैवी रेनफॉल की वार्निंग है पंचमहल, बड़ोदरा और छोटा उदयपुर के लिए. और बाकी जो डिस्ट्रिक्ट हैं उन डिस्ट्रिक्ट में लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और डे फोर और डे फाइव के लिए नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली और साथ में भरूच और डांग के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और बाकी जो डिस्ट्रिक्ट बच्चे हैं उनमें ये लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और डे सिक्स और डे सेवन के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं और लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जामनगर और द्वारका के लिए, साथ में रेड अलर्ट है. और वेरी हैवी रेनफॉल जूनागढ़, अमरेली, भावनगर और गिर सोमनाथ और साथ में दिल के लिए दी गई है ऑरेंज अलर्ट के साथ. और हैवी रेनफॉल की वार्निंग राजकोट, कोटा और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. और बाकी जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ रीजन के लिए वहाँ के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई. और डे टू के लिए जूनागढ़, अमरेली और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे थ्री के लिए अमरेली, भावनगर और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और डे फोर, डे फाइव, डे सिक्स और डे सेवन के लिए सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. कौन से सिस्टम से? आज एक साउथ गुजरात से साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी दिया गया है वो वलसाड़, दमन और दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के जामनगर और द्वारका में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, तापी यहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है आज के लिए. और अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच के लिए हैवी रेनफॉल की वार्निंग है. आज और कल के लिए
साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग आज और कल के लिए, जो विंड की स्पीड होगी वो 35 से 45 km/h और साथ में बैठे की 55 km/h के आसपास रहने का प्रवान होगा। सर अभी तक मानसून नवसारी तक था, अभी किस तरह से प्रोग्रेस किया है? कल जो मानसून का प्रोग्रेस हुआ है वो प्रवेश किया है सौराष्ट्र के गिर सोमनाथ, अमरेली और भावनगर, और साथ में जो गुजरात रीजन के है, पहले जो नवसारी तक बना हुआ था। તમને શું લાગે છે કે આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.